छ विषय गुजराती अने एकम नंबर छ जेनु नाम छे लेखन झाली न रही ए पाठ आपणो अधूरो रही गयो हतो। तो आजे आपणे ए पाठ जोईशुं। तो चलो आपणे जे अधूरो पाठ रह्यो हतो ए पाठनी आपणे शरूआत करी दईए। तो विद्यार्थी मित्रों आपणो जे पाठ छे ते अहींयाथी अधूरो हतो। तो आपणे जोईए सेठिया तमे नेवाना पाणीए हाथ धोवो छो ने? तो કહરચંદ ભાઈ છે તે હરકચંદ શેઠ ને કહે છે કે તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? તો નેવાના પાણીએ હાથ ધોવા તો તેનો અર્થ થશે કોઈની ઉદારતા પર દુરુપયોગ કરવો અથવા મફતનું મેળવવું। તો તમે બધાનું મફતનું મેળવો છો ને, કાયમ મફત્યું કોણ લઈ જાય? તો કહરચંદ કહે છે કે કાયમ મફત્યું કોણ લઈ જાય? કોક દી નાણા પીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો। તો કહરચંદ કહે છે કે કોક દિવસ અમારી જોડે નાણા પીડ એટલે પૈસાની કમી હોય છે ત્યારે અમે ઉછીનું એટલે બાકીમાં લેવા આવીએ છીએ ઉધારમાં, ત્યારે તમે હાટડી એટલે કે નાની દુકાનેથી હેઠા એટલે નીચે ઉતારી દો છો। એ સાંભળે છે, ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? ઓલ્યું એટલે પેલું કહે છે ને? તો કહરચંદ કહે છે શેઠને કે પેલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે। તો આ એક કહેવત છે કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે। તો કોઈની તો એનો અર્થ હશે કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે। આગળ કહરચંદ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી, શું કહે છે પેલો શેઠ? કે કહરચંદ ભાઈ ઉધારે તો અમે આખી હાટડી એટલે નાની દુકાન દઈ દેવી, પણ વખતસર, વખતસર એટલે સમયસર ચોપડા ચોખ્ખા કરવા જોવીને, શું કહે છે કે અમે ઉધારમાં તો આખી દુકાન દઈ દેવી પણ સમયસર ચોપડા ચોખ્ખા કરવા? તો હિસાબ સમયસર કરવો પડે ને, ત્રણ ત્રણ વર્ષ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે? તો હરકચંદ શેઠ કહે છે કે ત્રણ ત્રણ વર્ષ સુધી તમે નાણાં એટલે પૈસા આપતા નથી ને ઉઘરાણી કરીએ છીએ ત્યારે આંખો કાઢો છો એમ, કે આંખો કાઢો એમ હાલતું હોય? તો આંખો કાઢવી એટલે ધમકી આપીને ડરાવવું, તો એમ થોડું હાલતું હશે? અમારે આગળ પેટ છે, શું કહે છે કે અમારે આગળ પેટ છે? આ સાંભળીને કહરચંદે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ગાય ચડ્યો છે। તો હરકચંદ શેઠની આ વાત સાંભળીને કહરચંદ મનમાં ગાંઠ વાળવી એટલે નિશ્ચય કરવી, નક્કી કરવું, શું થાય? ગાંઠ વાળવી એટલે નક્કી કરવું, અને વિચારે છે કે વાણિયો આજ માન ગાયે ચડ્યો છે। ગાયે ચડવું એટલે લાગમાં આવવું। હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે, હિંગ તેલ એટલે સ્વાર્થી, સ્વાર્થી થાય, હિંગ તેલ એટલે સ્વાર્થી, સ્વાર્થી ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું, તો ફાટીને ધુમાડે વહી ગયો છે એટલે ખૂબ જ છકી ગયો છે। ગામમાં કોઈની શરમ ભરતો નથી, તો વિચારે છે કે આ જે હરકચંદ શેઠ છે એ ગામમાં કોઈની શરમ ભરતો નથી, એટલે માન રાખવું, શરમ ભરવી એટલે માન રાખતો નથી। આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહરચંદ નહીં। તો મનમાં ને મનમાં કહરચંદ વિચારી છે કે એને ધોળે દાડે તારા ન બતાડું, તો અહીંયા ધોળે દાડે તારા ન બતાડું નો અર્થ થશે કે તો જોઈએ તેનો અર્થ અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું, તો ખરાબ પરિસ્થિતિમાં મૂકી દેવું, તો એવું કહરચંદ કહે છે।
ગાડા ઢૂકડો આવીને હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. ગાડા ઢૂકડો એટલે ગાડાની નજીક, ઢૂકડો એટલે નજીક આવીને હરખચંદ વાણિયો છે તે ગાડામાં કોથળો નાખવા જાય છે. ત્યાં તો બળદોને ડચકારો કરીને કહર સંગે ગાડી હાંકી મૂક્યું. શું કર્યું? બળદોને ડચકારો કરીને ગાડું હાંકી મૂક્યું. તો અહીંયા શબ્દ આવ્યો ડચકારો. તો ડચકારો આવ્યો શબ્દ, તો તેનો અર્થ થશે, ડચકારો કરો એટલે ઉશ્કેરવું. એટલે બળદોને ઉશ્કેર્યા અને કહર સંગે ગાડું હાંકી મૂક્યું. મોરે ગાડું નેવાહે હરખચંદ શેઠ. મોર અહીંયા શબ્દ છે મોર, એટલે પહેલા ગાડું ને વાહે એટલે પાછળ, પાછળ હરખચંદ શેઠ. બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. તો શબ્દ આવ્યો બજાર સોસરવા, એટલે બજાર વચ્ચે થઈને છેક ગામની ભાગોળે એટલે પાદરે આવ્યા. શેઠે રાઈડ પાડી, તો અહીંયા શબ્દ આવ્યો રાઈડ એટલે રાડ, રાડ પાડી એટલે જે શેઠ છે તેને બૂમ પાડી. એ કહરસંગ ભાઈ ઘડીક વાર બળદોને તાણી ચાલો ને. તો ભાગોળે આવીને શેઠે બૂમ પાડી કે એ કહરસંગ ભાઈ બળદોને થોડી વાર ઊભા રાખો ને, માથે 2.5 મણ ભાર છે ઈ તો જુઓ. શું કહે છે શેઠ? કે મારી માથે 2.5 મણ ભાર છે ઈ તો જુઓ. આગળ શું કરું શેઠ? આ સંધ્યા બળદિયા બહુ પાણીયારા છે. શું કહે છે કહરસંગ? કે શું કરું શેઠ? આ સંધ્યા બળદિયા બહુ પાણીયારા છે. તો અહીંયા શબ્દ આવે સંધ્યા. સંધ્યા એટલે અહીં એક બળદની એક જાત છે, તે બહુ પાણીયારા છે એટલે બહુ બળવાન છે. કે હું શું કરું શેઠ? કે આ બળદ છે તે બહુ બળવાન છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. કે ઘર બાજુ દોડ્યા થયા એટલે ઊભા રહેતા નથી. તાણી ઝાલ્યા, તાણવું એટલે ખેંચવું. એમ કહેતા કહળ સંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. અને એવું કહે છે કે ગામ ભણી એટલે ગામ બાજુ દોડતા થયા પછી બળદ ઊભા રહેતા નથી ને એમ કહીને કહરસંગ ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. હરખચંદ શેઠ ઢીલા પગે ને વિલા મોટે કરામતી કહરસંગના ગાડાને જતું જોઈ રહ્યા. તો શું કે હરખચંદ શેઠ ઢીલા પગે, ઢીલા પગ શબ્દ આવ્યો. ઢીલા પગ એટલે તેનો અર્થ થશે નિરાશા અનુભવતા વિલામોઢે. વિલામોઢે એટલે ઉદાસ ચહેરે. તો હરખચંદ શેઠે નિરાશા અનુભવતા ઉદાસ ચહેરે કરામતી કહરસંગ એટલે યુક્તિ કરનાર કહરસંગના ગાડાને જતું જોઈ રહ્યા. તો હરખચંદ શેઠ છે તે નિરાશ થઈ ગયા અને ઉદાસ ચહેરે યુક્તિ કરનાર કહરસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા હતા. તો કહરસંગે કીધું હતું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી એ વેણ એટલે એ શબ્દ ક્યાંય સુધી ચતુર વાણિયાના મનમાં. ચતુર વાણિયો કોણ હતો? તો જે શેઠ છે હરખચંદ તેના મનમાં એ વાત ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહી હતી એટલે વિચાર ઘૂમરીઓ લેવી, ઘૂમરીઓ એટલે વિચાર દોડાવો. શું થશે? ઘૂમરીઓ એટલે વિચાર દોડાવો. એટલે હરખચંદ શેઠની જે વાત એમને કીધું, વેણ કીધું કે બળદ ઝાલ્યા નથી રહેતા એ વાત ક્યાંય સુધી વાણિયાના મનમાં ઘૂમરીઓ લઈ રહે છે એટલે વિચાર આવ્યા કરે છે. આગળ જોઈએ એમને, આગળના પેજમાં જોઈએ, પેજ નંબર 31. એમના વીજ સોસરવું
સૂઝ્યું કે કહર સંઘ નરાતાર દાંડાઈ કરી છે તો એમને પીત સ્વસરવું એટલે સ્પષ્ટ સૂચવ્યું સૂઝ્યું એટલે એમને સ્પષ્ટ ખબર પડી ગઈ શેઠને કે કહર સંઘ નરાતાય દાંડાઈ કરી છે એટલે નર્યું નર્દમ એટલે નર્યું દાંડાઈ એટલે બેજવાબદારી ભર્યું વર્તન એમની સાથે કર્યું છે એવું શેઠને ખબર પડી ગઈ પછી એમનાથી બબડી જવાયું માહડા રજપૂતે કરી છે ને કાંઈ તો એમનાથી બોલાઈ જવાયું કે માહડા માહડા શબ્દ આવ્યો એટલે કે મારા મારા રજપૂતે કરી છે ને કાંઈ જબરું કર્યું કે મારા રજપૂતે મારા રજપૂતે જબરું કર્યું પછી આગળ કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાગેલા પગે બજારમાં પાછા ગયા તો કપાસિયાનો કોથળો ફરીથી માથે લઈને હરખચંદ ભાગેલા પગે પાછા બજારમાં ગયા આ વાતને માથે થઈને વર્ષેકના વાણા વાઈ ગયા તો આજે વાત છે તેને વર્ષેકના વાણા વાઈ ગયા એટલે આ વાતને વર્ષેક એટલે સમય પસાર થઈ ગયો એટલા વર્ષ થઈ ગયા પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ઘૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી હતી એટલે એવું કહેવાયું છે કે મદારીના કરંડિયામાં સાપ જેમ ઘૂંચડું વળીને પડી રહે છે તેવી જ રીતે આજે શેઠ છે તેમના એમના લમણામાં આજે કહર સંગે એમની જોડે જે બેજવાબદારી ભર્યું વર્તન કર્યું હતું તે વાત તેમના લમણામાં યાદ રહી ગયું લમણામાં રહી જવું રહી ગઈ એટલે તેમને વાત યાદ રહી ગઈ હતી એવામાં કુદરતને કરવું તે કહર સંગના બાપુ ગુજરી ગયા તો એવામાં એટલે કે એવા સમયમાં કુદરતને કરવું તે એટલે ભગવાનને જે ગમ્યું તેમ કહર સંઘના બાપુ ગુજરી ગયા તે કુદરતને કરવું તે કહર સંઘ હતા તેમના બાપુ ગુજરી ગયા એટલે મરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે તો એમના પિતા મૃત્યુ પામે છે ત્યારે ગામમાં કોઈ ભણેલું ન મળે એટલે ગામમાં કોઈ ભણેલું ન હતું કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વાંચવા જવું પડે તો ગામમાં કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે એટલે દુકાને વાંચવા જવું પડતું હાટે એટલે દુકાન ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તો અહીંયા કહેવત આવી કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરા પણ સારી ગણાય તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય આગળ જોઈએ ગામ આખું અંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય તો જે ગામ હતું તેમાં બધા જ લોકો અંગૂઠા છાપ એટલે અભણ ગામમાં બધા જ અભણ હતા એટલે હરખચંદનો ભાવ પૂછાય એટલે હરખચંદ જે શેઠ હતા એ ભણેલા ગણેલા હતા એટલે તેમનો ભાવ પૂછાય એટલે ભાવ પૂછાય એટલે મહત્વ વધવું શું થાય ભાવ પૂછાય એટલે મહત્વ કે તેમનું મહત્વ વધુ અથવા તેમનું માનપાન વધારે કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમ ના માર્યા કામ કરી દેતા તો અહીંયા શબ્દ આવ્યો દસ્તાવેજ એટલે લેણ દેણ સંબંધી લખાણ દસ્તાવેજ એટલે લેણ દેણ સંબંધી લખાણ પછી છે ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે અવસરે એટલે પ્રસંગે સારો કે ખરાબ અવસરે એટલે પ્રસંગે કંકોત્રી લખવી કંકોત્રી એટલે લગ્ન જેવા માંગલિક પ્રસંગોની નિમંત્રણ
પત્રિકા લખવી હોય કે માઠા પ્રસંગ, માઠા એટલે અશુભ, શું થાય? માઠા એટલે અશુભ. અશુભ પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમ ના માર્યા કામ કરી દેતા. તો અહીંયા એક શબ્દ રહી ગયો કે ખાતું પાડવું, એટલે ચોપડામાં નવેસરથી હિસાબ લખવો. શું થાય કે ચોપડામાં નવેસરથી હિસાબ લખવો. આગળ જોઈએ. અહીંયા કહર સંગે હરખચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. તો કહર સંગે શેઠને બે હાથ જોડીને, તો અહીંયા બે હાથ જોડીને એટલે વિનંતી કરવી. કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. કાળોત્રી એટલે મરણના સમાચાર. શું થાય? કાળોત્રી એટલે મરણના સમાચાર ના કાગળ લખવા માટે હરખચંદ શેઠને બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નતા, ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. તો આજે શેઠ છે તેમને બોલાવે છે કાગળ લખવા માટે કહડસંગ. ત્યારે શેઠને મનમાં થાય છે કે તે દિવસે તો બાપુના જે બળદ હતા એ તાણી ઝાલ્યા નતા રહેતા, એટલે કે મારું જે કામ હતું જ્યારે ત્યારે તેમના બળદ ઊભા રહેતા નતા, ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. મેલાના એટલે મરણના, અહીંયા શબ્દ આવ્યો મેલાના કાગળ એટલે મરણના સમાચારના કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. તો શેઠ વિચારે છે કે ઠીક લાગમાં આવ્યા છે એટલે સકંજામાં, એટલે ફસાણમાં આવ્યા છે, કે આજે લાગમાં આવ્યા છે. આજ ઈને ભાલિયાને ભાલીએનો ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં. તો મનમાં વિચારે છે આ હરખચંદ શેઠ કે આજ ઈને ભાલીએ એટલે બરબાદની તકલીફમાં મૂકી દેવું, સોરી બરાબરની તકલીફમાં મૂકી દઉં તો મારું નામ હરખચંદ નહીં. તો વિચારે છે કે આજે હું તેને બરાબરની તકલીફમાં મૂકી દઈશ. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા, અને આવું વિચારીને જે શેઠ છે તે કાગળ લખવા બેઠા. આગળ કહર સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. બાપુનું કારજ એટલે મરણ પછી 12મા દિવસે થતો વિધિ. કારજ શબ્દ આવ્યો, તો કારજનો અર્થ થશે મરણ પછી 12મા દિવસે થતો વિધિ. તો કહર સંગે એમના બાપુનું જે કારજ હતું, જે 12મા દિવસની જે વિધિ હતી, તે પાંચમનું રાખેલું. શેઠિયાએ થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નોમના તથા થોડા દસમ 11મી તિથિના લખીને જવા દીધા. તો આ જે શેઠ હતું તેને શું કર્યું કે જે પાંચમ જે કારજનું જે કારજની વિધિ હતી, કારજ એટલે મરણ પછીના 12મા દિવસની જે વિધિ હતી તે પાંચમનું રાખ્યું હતું. પણ આ શેઠિયાએ શું કર્યું કે થોડાક કાગળ પાંચમના લખ્યા, એટલે આ જે વિધિ છે એ થોડાક પાંચમના ના દિવસે, થોડાક છઠના, થોડાક સાતમના, આઠમના અને નોમના, નોમ એટલે 9મા દિવસનું, તથા થોડા દસમ 11મી તિથિ પ્રમાણે લખીને જવા દીધા. એટલે અલગ અલગ દિવસે તેમને આ વિધિ રાખી એવું કાગળમાં એમને જવા દીધા. આગળ જોઈએ પેજ નંબર 32. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. તો શું થાય છે, શેઠિયાએ અલગ અલગ દિવસ રાખે છે, તો એ કારજ એક દિવસનું હતું ખાલી પાંચમનું, એ તો લગાતાર એટલે સતત 7 દિવસ સુધી ચાલ્યું. ઓલા જાય ને ઓલે આવે, એટલે પેલા આવે ને બીજા જાય, બીજા જાય ને પેલા આવે, એમ એમને એમ 7 દિવસ સુધી લગાતાર ચાલ્યું. તો ઓલ્યા જાય ને ઓલે આવે, ઓલ્યા જાય ને ઓલે આવે, એક જાય ને પછી બીજા આવે, બીજા જાય ને પછી ત્રીજા આવે, એવી રીતે જે કારજની જે વિધિ હતી એ સતત 7 દિવસ સુધી ચાલ્યું. તો આગળનો જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ફરીના ભાગમાં જોઈશું, એટલે અહીં આપણે વિરામ કરીએ છીએ. તો યાદ રાખવાનું છે કેટલે સુધી આપણો પાઠ
પહોંચ્યો હતો. તો સૌને યાદ રહેશે ને તો કહર્ષણના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે એટલે સુધી આપણે પાઠ રાખીએ છીએ એ આવતા ભાગમાં આપણે જોઈશું.